નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. રૂપાલા વિવાદને શાંત પાડવા ભાજપ ક્ષત્રિય આગેવાનો સાથે મળેલી બેઠક નિષ્ફળ રહી છે. ક્ષત્રિય સમાજ એક જ માંગ પર અડક રહ્યો કે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જો કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના આગેવાનો બેઠકમાં હાજર હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી આપતા કહ્યું કે ક્ષત્રિય સમાજની લાગણી અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. જો કે ક્ષત્રિય આગેવાનોએ પણ કહ્યું કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન યથાવત રહેશે. રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મેગા આંદોલન થશે, જેની રણનીતિ ઘડાશે. સમાજને એકજૂટ થવા આગેવાનોએ હાકલ કરી છે. તો રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ, અંતિમ માંગ અને પહેલી માંગ. ઉચ્ચારણ પછીના અડધો પોણો કલાકમાં માફી માંગી હતી વિડીયો દ્વારા, પછી જાહેરમાં ગોંડલમાં માંગી હતી, પછી ફુલસાબ પ્રેસ ઉપર જઈને માંગી હતી, પછી ભાસ્કરના પ્રેસ ઉપર જઈને માંગી હતી, અને ગઈકાલે અમારા પ્રદેશ અધ્યક્ષે પણ રૂપાલાજી અંગે મોટું મન રાખીને માફ કરી દેવા માટે પ્રદેશ અધ્યક્ષે પણ વિનંતી કરી હતી. મેં આ જ વાત અમારા સૌના વચ્ચે એક કોર કમિટી સમક્ષ રજૂ કરી. અમે બધાને સાંભળ્યા વારાફરતી, પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે. આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી. અમે બધાએ ફરીવાર પણ પુનઃવિચાર કરવા માટે પણ વિનંતી કરી, પણ અહીંયા જ અમારી હાજરીમાં એમણે સર્વાનુમતે અમને એ જણાવ્યું કે અમને તમે જે વાત લઈને પુરુષોત્તમ ભાઈને માફી આપવાની વાત લઈને આવ્યા છો એ વાત અમને મંજૂર નથી. મારી વાત પૂરી થઈ ગઈ. હવે માફી માંગી લીધી છે, પરંતુ તેઓ પોતાની માંગ પર અડગ રહ્યા તેવું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું આ નિવેદન. આ નૈતિક અધપતનને અટકાવવા માટે એક વ્યક્તિ પોતાનું ખાલી સંસદ સભ્ય પદ નથી છોડી શકતા, જેને આટલા રજવાડાઓ આપી દીધા એને કેવી રીતે આપી દીધા છે? તમે એક ખાલી સંસદ સભ્ય તમારે જિંદગી આખી રહેવું છે? એવું કોઈ સંજોગોમાં ક્ષત્રિય સમાજ સ્વીકારે નહીં, ભારત દેશનો ક્ષત્રિય સમાજ ન સ્વીકારી શકે. એટલા માટે આ જે એમની ટિકિટ છે એ રદ કરવા સિવાય કોઈ પણ જાતની ચર્ચા આપણે કરી નથી આજે, અને હવે પછી જે કંઈ થવાનું હોય એના માટેની જ તૈયારી અમે ચાલુ કરી દીધી છે. એટલે આપ બધા સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પ્રેસ મીડિયા બધાને ખાસ વિનંતી છે કે કોઈ પણ પ્રકારનું અમે કોઈ વખત સ્ટ્રેટેજીના ભાગરૂપે આપના ફોન ન ઉપાડી શકતા હોય, જવાબ ન આપી શકતા હોય તો અમને થોડું જતું કરજો, દર ગુજર કરજો. કારણ કે ક્યાંક ને ક્યાંક અમે અમારા આયોજનમાં લાગેલા હોય અને દરેક વખતે તરત જવાબ આપવો શક્ય નથી હોતો. પણ ધ્યેય બધાનો એક જ છે કે જે કંઈ આ નૈતિક અધપતનની વાત છે, જે કાળી ટીલી લગાડવાની વાત છે ઇતિહાસને, એ કોઈ પણ સંજોગોમાં અટકવી જોઈએ, અને એને અટકવાની શરૂઆત કોકે તો કરવી પડશે. એક જ શબ્દમાં સર્વાનુમતે રજૂઆત કરી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવા સિવાય કોઈ સમાધાન
ક્ષત્રિય સમાજ કરવા માગતો નથી. અમારું પહેલાં પણ એ સ્ટેન્ડ હતું, અત્યારે પણ એ સ્ટેન્ડ છે, અને ભવિષ્યમાં પણ અમારું આ જ સ્ટેન્ડ રહેશે કે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ, કોર કમિટી, સંકલન કમિટીએ નક્કી કર્યા મુજબના કાર્યક્રમો અમારા જારી રહેશે. તો રૂપાલાની ટિકિટ રદ કરવાની જ અડગ માંગ પર છે આખો સમાજ, સમાજના તમામ અગ્રણીઓ. તેઓ એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે અમે કોઈ પણ હિસાબે બીજી કોઈ ચર્ચામાં ભાગ લેવા નથી માંગતા, ફક્ત એકમાત્ર એક જ માંગ છે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, રાજકોટથી તેઓને હટાવવામાં આવે. પદ્મિની બા પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, તેઓ સાથે પણ વાતચીત કરી હતી ન્યૂઝ 18 સંવાદદાતાએ, તેમની સાથે તૃપ્તિ બા પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યાં. ગુજરાત ક્ષત્રિય સમાજની એક જ માંગ છે અને તે માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ જે છે તે પરત લેવામાં આવે, અન્યથા આગામી સમયમાં ભારત દેશમાં આ રણસિંહ ભૂકાશે અને તેમને વિરોધનો જે તે મૂળ ઝેલવો પડશે. આજે સંકલન સમિતિની બેઠક હતી, સાથે સાથે કેટલીક મહિલાઓ જે છે તે પણ હાજર રહી હતી, તેમની મુખ્ય માંગની રજૂઆત કરી હતી. સીધી વાત કરીએ તૃપ્તિબા સાથે, તૃપ્તિબા આજે જે સંકલન સમિતિની બેઠક હતી ભાજપનું મોવડી મંડળ હાજર રહ્યું હતું, તેમાં શું પ્રકારની વાતચીત કરવામાં આવી, વાતચીતના અંતે આપની શું પ્રતિક્રિયા હતી? આપને હું ટૂંકમાં વાત કરું તો ભૂપેન્દ્રસિંહ કાકા સાહેબના અધ્યક્ષસ્થાને આજે જે મિટિંગ હતી રાજકીય આગેવાનો અને અમારી વચ્ચે સામાજિક આગેવાનો, એ અમારા જ ભાઈઓ છે અને એક પાર્ટીનો જે સીઆર પાટીલ સાહેબને એમને એક જવાબદારી સોંપવામાં આવી હોય વ્યવસ્થાના ભાગરૂપે, કે ભાઈ રૂપાલા સાહેબે 3 વાર માફી માંગી લીધી છે તો ક્ષમા વિરસ્ય ભૂષણમ કરીને પાર્ટી એવું ઈચ્છે છે કે આપ જતું કરો, અને સમાજના હું સમાજનું પ્રતિનિધિત્વ છું રાજકારણમાં, એટલે મારી આ જવાબદારી બને, અને એમનો સુર હતો. પછી એમને અમને પણ સાંભળ્યા, બહુ એક હેલ્ધી કન્વર્ઝેશન થયું, અને અમે પણ અમારું સ્ટેન્ડ ક્લિયર કર્યું કે જ્યારે આપણા ઇતિહાસ ઉપર લાંછન લગાડવામાં આવતા હોય, છાંટા લગાડવામાં આવતા હોય, અને આ પ્રશ્ન કદાચ સંકલન સમિતિની જેટલી સંસ્થાઓ છે એનો નહીં પણ આ ભારત વર્ષનો પ્રશ્ન અત્યારે છે, એટલે કંઈ પણ રીતે આમાં સમાધાન અમે માનતા નથી, તો આપ હવે અમારું પ્રતિનિધિત્વ બની અને આપ મોવડી મંડળમાં આગળ પાટીલ સાહેબને અને આગળ દિલ્હી સુધી રજૂઆત કરો કે રાજપૂત સમાજ આમાં કે હવે સમાધાનને અત્યારે પ્રાધાન્ય આપતું નથી. લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક બદલાવ ચોક્કસ આવ્યો છે. સૌ પ્રથમ જે રજૂઆત હતી તે નથી સાંભળવામાં આવી, અત્યારે મીડિયા દ્વારા તમામ બાબત છે તે સરકાર સુધી પહોંચાડવામાં આવી અને ક્યાંક ને ક્યાંક લોકો આવે. જી બિલકુલ, અત્યારે આપ વાત કહી શકો કે પહેલા જે કઈ બેઠક કરવામાં આવી એ વ્યક્તિગત બેઠકો થઈ, અત્યારે સમાજના આગેવાનો પાસે સુધી આવ્યા, એટલે સ્વાભાવિક છે કે પાર્ટી પણ હવે આ ગંભીરતા સમજે છે, અને આ ગંભીરતા માત્ર હવે મેં કીધું એમ કે ખાલી ગુજરાત પૂરતી નથી, કારણ કે પાર્ટી જે સ્ટેટમેન્ટ આવા આપ્યા પછી પણ જો એમનું સભ્યત્વ રદ નથી કરતા, બહેનો દીકરીઓ પર લાંછન લગાડે છે, તો હવે ક્યાંક ને ક્યાંક આમાં બીજેપીની વિચારધારા પર પણ સવાલ ઉભો થાય છે. જો બીજેપી આ બાબતે કોઈ નેતૃત્વ મંડળ જે છે તે નિર્ણય નહીં લે તો આપનું આગામી શું સ્ટેન્ડ હશે જે રીતે આપે જાહેરાત? મેં આપને વાત કરી હતી કે મુખ્ય અમારું જે અત્યાર સુધીનું એક સ્ટેન્ડ ક્લિયર હતું કે અમે 385 બહેનો નામાંકન ભરીએ છીએ, અને બહુ સારી સંખ્યામાં અમારી પાસે યાદી તૈયાર પણ થઈ ગઈ છે, જે કોઈ એક ટેકનિકલ એમાં જે કોઈ જરૂરિયાત હોય એ પૂર્ણ કરીને અમે બધા આમાં આવેદન નોંધાવશું. પણ મેં આપને કીધું એમ કે હવે આ જે છે એ એક આખું બીજેપીના વિચારધારા પર, અમે અત્યાર સુધી ક્યાંય પણ કોઈ પાર્ટીના વિરોધમાં ગયા નથી, પણ હવે જો આમાં સંવેદનશીલતાથી બહેનો દીકરીઓની વાત પર જો ધ્યાન નથી આપવામાં માનતું, આપ જોયું હોય તો અત્યારે ગુજરાતભરના ગામડાઓ જે માત્ર રાજપૂતોના ગામડા નથી, સર્વ સમાજના ગામડાઓ છે, ત્યાં ભાજપવાળાની રૂપાલા સાહેબના વિરોધમાં બેનરો લાગી ગયા છે, એટલે ક્યાંક ને ક્યાંક એવું ન થાય કે આની સીધી સીધી અસર 26 સીટો પણ પડે, અને આખા ભારતમાં અત્યારે લોકશાહીના આપણે ઇલેક્શન હોય તો બીજા બધા રાજ્યો પર પણ આની અસર પડી શકે છે. વિરોધમાં અગાઉ એવું પણ જોવા મળ્યું છે કે ક્યાંક હિંસાને માર્ગ અપાતો હોય છે, હિંસાને માર્ગ ન અપાય અને આપની જે મુખ્ય માંગ છે તે બાબતે રજૂઆત થાય, તેના માટે શું કહેવાય છે? બિલકુલ, અત્યારે આ જે સંકલન સમિતિ અત્યારે ભૂમિકા ભજવી રહી છે, મુખ્ય એ જ કરી રહ્યું છે કે સમાજમાં એક અનુશાસન જળવાઈ રહે, અમારો સમાજ મર્યાદાસભર જીવાવાળો સમાજ છે, ક્યારે પણ આવા પદ્માવતી વાળો તો એ પણ ઇતિહાસ માટેના, આપ જોઈ શકો કે અમે લોકસભામાં અત્યારે અમારો એક પણ ઉમેદવાર નથી, છતાં પણ અમે રોડ પર નથી આવ્યા, આવું નથી કર્યું, પણ હાલમાં આ પ્રશ્ન એવો છે કે બહેનો દીકરીઓનો છે, એટલે ક્યાંક ને ક્યાંક અમારી અસ્મિતા પર સવાલ આવતો હોય ત્યારે સ્વાભાવિક છે આવી બધી વસ્તુ થાય, પણ સંકલન સમિતિના અહીંયા જે કોઈ વડાઓ છે અથવા મુખ્ય અમારું જે મોવડી મંડળ છે એની પૂરી ભૂમિકા એ રહેશે કે આવી કોઈ પ્રકારના કોઈ અઘટિત બનાવો ન બને. તૃપ્તિબા જેમનું કહેવું છે કે આગામી સમયમાં તેઓ અલગ અલગ બેઠકો પર અપક્ષ ઉમેદવારી કરશે અને સરકાર આ બાબતે કોઈ પણ પ્રકારનું નેતૃત્વ કે તેમનો વળતો પ્રત્યુત્તર નહીં આપે તો આગામી સમયમાં લોકસભામાં તેમનો વિરોધ પણ જોવા મળશે. કેમેરામેન હર્ષ શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પદ્મિની બા આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું. પદ્મિની બા, જે પ્રકારે ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે ક્ષત્રિય સમાજની બેઠક થઈ,
શું નિર્ણય જે છે અને આપણે આપણી માંગ ઉપર અડગ છીએ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી દરવાજા ઉપર લગાડવામાં આવી છે. 256 ગામમાં બેનર લગાડવામાં આવ્યા છે તોરણની જેમ, અને આગામી રણનીતિમાં આજે અમે મહાસંમેલન કરશું અને ન માને અને સરકારની જીત ઉપર હશે તો સરકારને 26 સીટ ઉપર અસર થાય અને 8 સીટ ઉપર તો હારવાનું આવશે. અને ક્ષત્રિય સમાજ ભાજપ સાથે કાયમ માટે રહ્યો છે અને એ પુરુષોત્તમભાઈને બચાવવા માટે ક્ષત્રિય સમાજને નુકસાન કરશે તો ભાજપને નુકસાન થાય. સમાજના આગેવાન છે, સાથે સાથે ભૂપેન્દ્ર ચુડાસમા બીજેપીમાં પણ આગેવાન છે, તેમના તરફથી એક રજૂઆત એવી હતી કે જે સમાજ તરફથી રજૂઆત આવી છે તે રજૂઆત અક્ષરશઃ તેમની વિરુદ્ધ મૂકવામાં આવશે. જો આ વાત મૂકવામાં આવે અને તે ના માનવામાં આવે તો આગામી સમયમાં બીજેપીને કેવી રીતે આપ પ્રહાર કરશો અથવા વિરોધ કરશો? અત્યારે મારી વાત નહીં સ્વીકારે અને વાત અમારી નહીં પહોંચાડે, ઉમેદવારી રદ નહીં કરે તો અત્યારે જે કાર્યક્રમો કીધા એ ચાલુ છે. આના પછીના કાર્યક્રમો માનો કે 12 તારીખે ફોર્મ ભરશે તે પછીના જલદ કાર્યક્રમો આપવામાં આવશે, નહીં ભાજપને સરકારને ભોગવવાનું આવશે. અમને આશા છે કે ઉમેદવારી ભાજપ સરકાર જે આજે સમજાવવા આવ્યા તે રજૂઆત કરશે અને મોદી સાહેબ માનશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ફોર્મ ભરાય એ પહેલાં સુધી. બિલકુલ. તો પીટી જાડેજાનું કહેવું છે કે આગામી સમયમાં તેમને આ જો માન્ય ના રાખવામાં આવે તો આગામી સમયમાં તેમને લોકસભામાં વિરોધ પ્રદર્શન જે છે તેનો પણ સામનો કરવો પડશે. કેમેરા અમિત શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 અમદાવાદ. જે પ્રકારે ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે ક્ષત્રિય સમાજની બેઠક થઈ, શું નિર્ણય જે છે અને આપણે આપણી માંગ ઉપર અડગ છીએ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી જે ભારતીય જે રાજકીય ભાઈઓ છે અને ક્ષત્રિયના સમાજના જે આગેવાનો છે બંને વચ્ચે સારી એવી ભાષામાં વાત ચર્ચા થઈ છે અને ક્યાંક ને ક્યાંક અમારી ફેવરમાં ડિસિઝન આવે એવી અમને આશા છે. આપણે આપણી માંગ ઉપર અડગ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક જે અનશન પર તમે ઉતર્યા છો એ તો છું જ. અત્યારે પણ હું મેં મોઢામાં નથી લીધું, જ્યાં સુધી રૂપાલાભાઈ ની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું નહીં લઉં. કમલમ પર જઈને પણ આપણે જે છે જોહર ની વાત જે કરવામાં આવી છે. જી હા, રૂપાલાભાઈ ની ટિકિટ રદ નહીં થાય તો હું ગાંધીનગર કમલમે જોહર કરીશ. અન્ય બેઠકો પર પણ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ જે છે તે ભાજપને નુકસાન પહોંચાડશે જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ. જી, ક્યાંક ને ક્યાંક પરસોત્તમભાઈ ની રૂપાલાની ઉમેદવારી રદ નહીં થઈ તો બહુ મોટા પાયે બીજેપી પાર્ટીને નુકસાન થશે. ક્યાં સુધીનું અલ્ટિમેટમ કે આપણે જે